વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે ગણિત રાજનીતિશાસ્ત્રો ઇતિહાસ કે ભૂગોળ તો ઇતિહાસ બે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી હસ્તપ્રતોનો તાળપત્રો ભોજપત્રો કે તમાલપત્રો તો તમાલપત્રો ત્રણ હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી ચીડ ભૂર્જ દેવદાર કે કેળ તો હિમાલય એટલે ભૂર્જ નામનો વૃક્ષ પર હવે ચાર પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે સરકારી દફતરમાં મંદિરો કે મઠોમાં સચિવાલયમાં કે સરકારી તિજોરી ટ્રેઝરીમાં તો શું આવશે મંદિરો કે મઠોમાં પાંચ શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે અભિલેખો ભોજપત્ર તાળપત્ર કે દસ્તાવેજ તો શું આવશે અભિલેખો હવે છ કયા શાસકના શિલાલેખો ખૂબ જાણીતા છે અકબરના જયસિંહના કે અશોકના તો અશોકના પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલા ઉપર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા શિકારીઓ રાજાઓ માછીમારો કે પશુપાલકો તો શું આવશે રાજાઓ હવે કહેવાય ખતપત્ર તામ્રપત્ર તો તામ્રપત્ર નવ ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે ઈસવીસન પૂર્વે પાંચમી સદીના ઈસવીસનની બીજી સદીના ઈસવીસન ની પાંચમી સદીના કે ઈસવીસન ની સાતમી સદીના તો શું આવશે ઈસવીસન પૂર્વે પાંચમી સદીના હવે દસ ઐતિહાસિક અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે ભૂસ્તર ખગોળ શાસ્ત્રી આંકડા શાસ્ત્રી કે પુરાતત્વ શાસ્ત્રી તો શું આવશે પુરાતત્વ શાસ્ત્રી હવે અગિયાર નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી વિદેશી મુસાફર તો સર થોમસ રો મેગેસ્થનીસ ફાહિયાન કે યુએન સાંગ તો શું આવશે સર થોમસ રો હવે બાર છે ઇતિહાસકારોના સંશોધનોમાંથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે ગંગાના યમુનાના સરસ્વતીના કે સિંધુના તો સિંધુના હવે તેર ભારતમાં કેટલા વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા દસ હજાર વર્ષ પહેલા પિસ્તાળીસો વર્ષ પહેલા આઠ હજાર વર્ષ પહેલા કે બે હજાર વર્ષ પહેલા તો શું આવશે વર્ષ પહેલા ચૌદ ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા ગંગે ઇન્ડસ હિન્ડોસ કે ઇન્ડિયા તો શું આવશે હિન્ડોસ હવે પંદર ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા

અઢાર ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા જૈન ધર્મના ઈસુ ખ્રિસ્ત હઝરત મોહમ્મદ પૈગંબર કે ગૌતમ બુદ્ધ તો ઈસુ ખ્રિસ્ત હવે ઓગણીસ ઈસવીસન બે હજાર વીસ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ વીસ વર્ષ બે વર્ષ બસો વર્ષ કે બે વર્ષ તો બે વર્ષ હવે વીસ કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે ગૌતમ બુદ્ધના મહાવીર સ્વામીના ઈસુ ખ્રિસ્તના કે હજરત મોહમ્મદ પૈગંબરના તો ઈસુ ખ્રિસ્તના ઘણીવાર ઘણી વાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે સીઈ બીબીસી બીસીઈ કે ઈસવીસન પૂર્વે તો શું આવશે સીઈ હવે બાવીસ ઘણી વાર સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે સી ઈ બીબીસી અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય સી ઈ બીબીસી બીસીઈ કે બીપી તો બી સી ચોવીસ સામાન્ય કે સાધારણ યુગ પૂર્વેને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખાય તો સી ઈ એડી

લોકકથા અને દંતકથાના આધારે નવા શહેરી બાંધણીના આધારે કે આપેલ પૈકી એક પણ નહીં તો ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે હવે સત્યાવીસ તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી ભોજપત્ર તાડપત્ર તામ્રપત્ર કે એ અને બી બંનેને તો તામ્રપત્ર અઠ્યાવીસ માનવીના જીવનમાં આવેલા પરિવર્તનો અને ભૂતકાળના વિગતોથી આપણને કોણ માહિતગાર કરે છે ઇતિહાસકાર ગણિત શાસ્ત્રી તર્કશાસ્ત્રી કે આંકડા શાસ્ત્રી તો ઇતિહાસકાર એવો કયો ઇતિહાસનો સ્ત્રોત છે કે જેનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે તાળપત્રો ભોજપત્રો શિલાલેખો આપેલ એ બી અને સી ત્રણે તો શું આવશે શિલાલેખો હવે તીસ ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ કરી શકાય નહીં પુરાતત્વશાસ્ત્રીઓ જ્યોતિષો ઇતિહાસકારો કે પ્રવાસીઓ તો શું આવશે જ્યોતિષીઓ એકત્રીસ ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો હતો એટલે ઈસવીસન મુજબ કેટલા વર્ષ થયા ગણાય બે હજાર ઓગણીસો સુડતાલીસ બે હજાર સુડતાલીસ કે અઢારસો સુડતાલીસ તો ઓગણીસો સુડતાલીસ બત્રીસ ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠ થયો હતો એટલે ઈસવીસન બસો બે હજાર વીસમાં કેટલા વર્ષ થયા ગણાય પાંચસો છાસઠ વર્ષ બે હજાર વીસ વર્ષ બે હજાર પાંચસો છ્યાસી વર્ષ કે બે હજાર પાંચસો ને છાસઠ વર્ષ તો બે હજાર પાંચસો ને છ્યાસી વર્ષ તેત્રીસ જ્યાં અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો બડોલી દિલ્હી ઈટાવા કે કોઈમા તો દિલ્હી હવે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું એક ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે તો ભૂતકાળ બે સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે સમાજ જીવન ત્રણ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે તો ભૂતકાળ ચાર આપણે આપણા દેશને આ બે નામોથી ઓળખીએ છીએ કયા કયા તો ઇન્ડિયા અને ભારત પાંચ પ્રાચીન સમયમાં લોકો તાડના પર પરડો પર ખાલી જગ્યા લખતા હસ્તપ્રત છ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લામાં ખાલી જગ્યા ખાતે આવેલું છે કોબાર સાત ઘણીવાર બીપી એટલે ખાલી જગ્યા શબ્દનો પણ ઉપયોગ થાય છે બિફોર પ્રેઝન્ટ હવે આઠ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના ખાલી જગ્યા છે તો વિદ્વાનો નવ ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર લખેલી હસ્તપ્રથોમાંથી મળે છે તાડપત્ર અને ભોજપત્ર હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે તો સાચું બે ઇતિહાસ આપણને વર્તમાન કાળના જુદા જીવનની સફર કરાવે છે ખોટું ઇતિહાસ આપણને ભૂતકાળની સફર કરાવે ત્રણ તાળપત્ર એટલે તાળ વૃક્ષની છાલ પર લખાયેલી હસ્તપ્રત એટલે સાચું ચાર અશોકના ભોજપત્રો ખૂબ જ જાણીતા છે ખોટું એના શિલાલેખ જાણીતા છે પાંચ પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે તો સાચું છ સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે તો સાચું સાત સિક્કા સૌથી જૂના સિક્કા છે સાચું તાડપત્ર અને જેવી હસ્તપ્રતોમાંથી ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે ખોટું નવ ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવ્યો છે ખોટું દસ ભરત નામનો માનવ સમૂહ દક્ષિણ ભારતમાં આવીને વસ્યો હતો તો આવશે ખોટું હવે પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો એક પુરાતત્વશાસ્ત્રીઓ એટલે એચોલોજીસ્ટ બે ઈસવીસન એટલે એનોડોમિની ત્રણ ઇન્ડસ એટલે સિંધુ ચાર તામ્રપત્રો એક સંગ્રહસ્થાન એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા પાંચ હસ્તપ્રથોનું સંગ્રહસ્થાન એટલે કે મંદિરો કે મઠો એક આદિમાનવ એટલે ભટકતું જીવન જીવતા માનવીઓ શિકાર કરીને જીવન જીવતા માનવીઓ કે ખૂબ જ જૂના સમયના માનવીઓ અને આપેલ તમામ તો કે બધા જ એટલે આપેલ તમામ બે માનવીની કઈ અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તો આદિ માનવની અવસ્થાને સ્થાયી માનવીની અવસ્થાને સિંધુ ખીણના માનવીની અવસ્થાને કે વૈદિક યુગના માનવીની અવસ્થાને તો આદિ માનવની અવસ્થાને ત્રણ આદિ માનવોના ખોરાકમાં કયો વસ્તુનો સમાવેશ થતો નથી પ્રાણી અને પક્ષીઓના માંસ કંદમૂળ ફળો કે અનાજ અનાજ તો એ વખતે આવે કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા વાઘ અને સિંહ હાથી અને ગેંડા હરણ અને ઘેટા બકરા કે ડાયનાસોર અને ગેંડા તો શું આવશે હરણ અને બકરા પાંચ ભારતમાં આદિમાનવોના વસવાટના સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય અમલદારો પુરાતત્વ શાસ્ત્રીઓ કે ઇતિહાસકારો તો શું આવશે અમલદારો હવે છ શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે લોહ યુગ પાષણ યુગ તામ્ર યુગ કે આદિયુગ તો આવશે પાષણ યુગ સાત આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો ઇલેક્ટ્રિક યાંત્રિક લોખંડની કે પથ્થરની તો આવશે પથ્થરની આઠ મધ્યપ્રદેશમાં આદિમાનવના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે ઈનામગામ ભીમબેટકા બુરઝ હોમ કે લાંગણજ તો શું આવશે ભીમબેટકા હવે નવ આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો તો તેમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી વનસ્પતિ કાપવા માટે પ્રાણીઓને ચીરીને ચામડી બન કાઢવા માટે કે પ્રાણીઓના ચામડાનું શરીર ઢાંકવા માટે કે ઘરના સુશોભન માટે શાના માટે ઉપયોગ કરતો નહોતો તો આવશે ઘરના સુશોભન માટે હવે દસ વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિ માનવ કેવી ગુફામાં રહેતો પ્રાકૃતિક ગુફામાં બહુમાળી મકાનમાં સિમેન્ટના મકાનમાં કે માટીના છાપરામાં તો આવશે પ્રાકૃતિક ગુફામાં હવે અગિયાર આદિ માનવો અગ્નિથી પરિચિત હશે એવું કયા અવશેષોના આધારે કહી શકાય અગ્નિના ચિત્રોના આધારે રાખના અવશેષોના આધારે હાડકાના અવશેષોના આધારે કે પથ્થરના હથિયારોના અવશેષોના આધારે તો રાખના અવશેષોના આધારે હવે બાર નંબર દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે કુરનુલમાં બુર્જ હોમ હલ્લુર કે ભીંબીટકા તો શું આવશે કુરનુલ હવે તેર કેટલા વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો દસ હજાર વર્ષ વર્ષ કે પંદર હજાર પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી ચક્ર એટલે કે પૈડુની દૂરબીનની સ્ટીમર ની કે ખેતીની તો ચક્ર કે પૈડુની હવે પંદર માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણમાં રહેતો હતો પથ્થરની ગુફામાં ધાબાવાળા મકાનમાં તંબુમાં કે ઘારા માટી અને ઘાસના મકાનમાં તો શું આવશે ઘારા માટી અને ઘાસના મકાનમાં હવે સોળ માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો બળદ હાથી કૂતરો કે ગાય તો કૂતરો હવે સત્તર શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયો માટી કામ વણાટકામ પશુપાલન કે ગૂંથણ કામ તો પશુપાલન હવે અઢાર કઈ બે પ્રવૃત્તિઓ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યું ખેતી અને પશુપાલન શિકારી અને ચોકીદારી વળાવીયા અને રખેવાળી કે સવારી અને ખલાસી તો શું આવશે ખેતી અને પશુપાલન હવે ઓગણીસ સ્થાયી થયેલા આદિમાનવના આવેલા વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતનો સમાવેશ ન કરી શકાય ખોરાક પોશાક રહેઠાણ કે શિક્ષણ તો આવશે શિક્ષણ હવે વીસ પથ્થરમાંથી બનાવેલા ખેતીના ઓજારોમાં કયા ઓજારનો સમાવેશ થતો નથી ખુરપી હળ છીણી કે દાતરડું તો આવશે હળ એકવીસ મેહરગઢ હાલ કયા ક્યાં આવેલું છે ભારતમાં પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનમાં કે નેપાળમાં તો આવશે પાકિસ્તાનમાં હવે બાવીસ મહેરગઢમાં કોના અવશેષો મળી આવ્યા છે માનવ વસાત અને ગેંડાના ભેંસ બળદ અને ઓજારોના ઘઉં જવ ઘેટા બકરા પથ્થરના ઓજારાના કે ચોખા અને પ્રાણીઓના હાડકાના તો આવશે ઘઉં જવ ઘેટા બકરા પથ્થરોના ઓજારોના હવે તેવીસ બિહારના કયા પુરાત પુરાતન સ્થળેથી ભેંસ બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે ચિરાતથી

ગૃહશોભામાં પૂજા માટે કૃષિ કાર્ય માટે કે આપેલ પૈકી એક પણ નહીં તો કૃષિ કાર્ય માટે છવ્વીસ ઇનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં બિહારમાં કે રાજસ્થાનમાં તો મહારાષ્ટ્રમાં સત્યાવીસ ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે ત્રિકોણ ચોરસ લંબચોરસ કે ગોળ તો ગોળ અઠ્યાવીસ નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે હિમાલયની પર્વતમાળામાંથી સુલેમાન પર્વતમાળાથી વિધ્ય પર્વતમાળામાંથી કે અરવલ્લી પર્વતમાળામાંથી તો શું આવશે વિંધ્ય પર્વતમાળામાંથી હવે ઓગણત્રીસ નીચે આપેલ પુરાતન સ્થળોની તેમાંથી મળી આવેલા અવશેષોનું કયું જોડકું ખોટું છે તો મહેરગઢમાંથી શું મળી આવી છે ઘઉં અને જવની ખેતી ઈનામ ગામ તો બાળકોના મૃતદેહોને અવશેષો ધોળાવીરા તો રાખના અવશેષો અને લાંગણ તો માનવ વસાત અને ગેંડો તો આમાંથી કયું એવું જોડકું છે કે એમાંથી વસ્તુ નથી મળી આવી તો અનાજના દાણા પશુઓના હાડકા રમકડા કે ખેતીના ઉજારો તો રમકડા એકત્રીસ ઘાસના ક્ષેત્રો ઉભા થવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો હિંસક પ્રાણીઓ મહાકાય પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ કે જળચર પ્રાણીઓ તો શું આવશે તૃણાહારી પ્રાણીઓ આદિ માનવના સ્થાયી જીવન માટે નીચેનામાંથી બાબત જવાબદાર નથી તો ખેતીની શરૂઆત થવાતી પશુઓ સાથે સંયોજન શરૂ ગારા માટી અને ઘાસના રહેઠાણો ઉભા થવાથી કે એક જગ્યાએ ગૃહ ઉદ્યોગો શરૂ કરવાથી તો શું આવશે એક જગ્યાએ ગૃહ ઉદ્યોગો શરૂ કરવાથી હવે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક આદિ માનવો ખાલી જગ્યા હાડકા અને લાકડાના હથિયારોનો ઉજારો તરીકે ઉપયોગ કરતા તો પથ્થર બે આદિમાનવો ખાલી જગ્યા અને પ્રાણીઓના ચામડાનો પોતાનું શરીર ઢાંકવા ઉપયોગ કરતા તો વૃક્ષની છાલ હવે ત્રણ વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ખાલી જગ્યા ગુફામાં રહેતો હતો પ્રાકૃતિક હવે ચાર મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવી છે

આદિમાનવો ધાન્ય ઉગાડવા ખાલી જગ્યાનો ઉપયોગ કરતા તો નદી કિનારા નવ આદિમાનવો ખાલી જગ્યાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા તો નદી કિનારા દસ અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીના ખાલી જગ્યા અને ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી તો માટલા અને ઘડા અગિયાર શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો ખાલી જગ્યામાંથી બનાવતો હતો તો પથ્થરો બાર ઘઉં જવ અને ઘીટા બકરાના હાડકાના અવશેષો હાલના પાકિસ્તાનમાં આવેલા ખાલી જગ્યામાંથી મળી આવેલા છે તો મેહરગઢ તેર કોલ્ડી હવા પુરાતન સ્થળ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે ઉત્તર પ્રદેશ ચૌદ ઉત્તર પ્રદેશના ખાલી જગ્યામાંથી ચોખા ઘેટા બકરા અને પથ્થરના ઓજારોના અવશેષો મળી આવ્યા છે તો મહાગઢા પંદર ગુજરાતના ખાલી જગ્યામાંથી માનવ વસાહતો ગેંડાના અવશેષો મળી આવ્યા છે